નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇન્ડિયન પિનલ કોડ અઢારસો સાહીઠનો બીજો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ ફ્રેન્ડ્સ તો જે વિદ્યાર્થીઓએ મારો ફર્સ્ટ લેક્ચર હજી જોયો નથી એટલે પ્રથમ લેક્ચર જે લોકોએ હજી જોયેલ નથી એ લોકો જઈને મારો પ્રથમ લેક્ચર પહેલાં જોઈ લો અને પછી ત્યારબાદ આ બીજા લેક્ચરને જોવાની શરૂઆત કરો કે જેથી કરીને તમને ઇન્ડિયન પિનલ કોડની બધી બેઝિક માહિતી મળી જાય ફ્રેન્ડ્સ ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી આ કોન્સ્ટેબલ અને પીએસઆઈની એક્ઝામ માટે ખૂબ જ જરૂરી એવો વિષય છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ઘણા બધા પ્રશ્નો કોન્સ્ટેબલ અને પીએસઆઈની એક્ઝામમાં ઇન્ડિયન પિનલ કોડ આઈપીસીમાંથી પૂછાય છે તો આજના આપણે આ બીજા લેક્ચરની શરૂઆત કરીએ છીએ હું છું તુષાર નિકુંભ અને તમે જોઈ રહ્યા છો ટાર્ગેટ વિથ તુષાર સર તો ચાલો સ્ટાર્ટ કરીએ ઇન્ડિયન પિનલ કોડ અઢારસો સાહીઠ ફ્રેન્ડ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ઇન્ડિયન પિનલ કોડનું સંપૂર્ણ મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું હતું એની વ્યાખ્યા મેં તમને આપી હતી કે ઇન્ડિયન પિનલ કોડમાં શું છે સીઆરપીસીમાં શું છે અને એવિડન્સ એક્ટમાં શું છે કેવી રીતે આ કાયદાઓ એકબીજાથી અલગ પડે છે તો અને આપણે ત્યારબાદ ઇન્ડિયન પિનલ કોડને શરૂઆત પણ કરી હતી અને એની અંદર આપણે ઇન્ડિયન પિનલ કોડ ક્યારે અમલમાં આવ્યો ક્યારે એનો કાયદો ઘડવામાં આવ્યો કેટલામાં અધિનિયમ હતો કોને ઇન્ડિયન પિનલ કોડની સ્થાપના એટલે કે ઇન્ડિયન પિનલ કોડ કોના દ્વારા લાગુ કરવામાં આવ્યું એને તૈયાર કોને કર્યું આ બધી વાતો આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા હતા તો ફ્રેન્ડ્સ પ્રકરણ એક પણ આપણે ગયા લેક્ચરમાં પ્રથમ લેક્ચરમાં પૂર્ણ કર્યું હતું આજે આપણે વાત કરવાના છે પ્રકરણ નંબર બે ઉપર તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે લેક્ચર ફ્રેન્ડ્સ પ્રકરણ નંબર બે એનું નામ છે સામાન્ય સ્પષ્ટીકરણ જેની અંદર છથી લઈને બાવન એ સુધીની કલમ છે તો બધા યાદ રાખવાનું છે પ્રકરણ નંબર બે સામાન્ય સ્પષ્ટીકરણ એનું નામ છે અને એની અંદર કલમ છથી લઈને બાવન એ સુધીની કલમ છે મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે બરાબર કાલે આપણે પ્રકરણ એકની વાત કરી હતી અને પ્રકરણ એકનું નામ હતું પ્રારંભ જેની અંદર આપણે કલમ નંબર એકથી લઈને પાંચ સુધીની કલમ હતી અને પ્રકરણ બેમાં કલમ નંબર છથી લઈને બાવન એ સુધીની કલમ છે હવે છથી લઈને બાવન એ સુધીની બધી જ કલમો કરવાની છે તો ના બધી કલમો આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી તો આજના લેક્ચરમાં જેટલી કલમ હું તમને કરાવીશ એટલી કલમ પરીક્ષા દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હવે હું તમને મેક્સિમમ કલમ કરવાનો પ્રયત્ન કરીશ કે જેથી કરીને પીએસઆઈ કે કોન્સ્ટેબલની પરીક્ષામાં જો આ પ્રકરણ બેમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો આપણા ટૉપિકની બહાર એ પ્રશ્ન નહીં હોય તો આગળ વાત કરીએ એ પ્રમાણે તો છથી લઈને બાવન એ સુધીમાં કઈ કઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમ છે અને ઇમ્પોર્ટન્ટ કલમ કઈ કઈ છે બરાબર હવે જે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમ હશે એની હું વચ્ચે વચ્ચે વાત કરીશ કે ભાઈ આ અગત્યની કલમ છે કઈ કલમ પૂછાઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ પ્રકરણ બે સામાન્ય સ્પષ્ટીકરણની અંદર સૌથી પહેલાં જો હું વાત કરું તો કલમ આઠ કલમ આઠમાં શું આપેલું છે તો કલમ આઠમાં આપેલું છે જાતિ તો યાદ રાખવાનું છે કલમ આઠ જાતિ તો બધાને ખબર જ છે જાતિ સ્ત્રી પુરુષ અને ત્રીજી પણ એક જાતિ છે તો સ્ત્રી પુરુષ અને ત્રીજી જાતિ બરાબર બીજું ત્યારબાદ કલમ નવની અંદર વાત કરી છે વચન તો આપણે યાદ રાખવાનું છે કલમ આઠમાં છે જાતિ કલમ નવમાં છે વચન ફ્રેન્ડ્સ કાયદાની અંદર બધું જ સમજવાનું હોતું નથી કોઈ કોઈ વસ્તુ ગોખવાની પણ હોય છે જેમ કે આ કલમમાં આ જોગવાઈ છે આ વસ્તુ ગોખવી પડે પણ એનો અર્થ હોય એ સમજવાનો હોય છે બરાબર કલમ નંબર દસ એની અંદર વાત કરી છે શ્રી પુરુષ તો સૌથી પહેલાં આપણે યાદ રાખશું કલમ આઠ તો કલમ આઠમાં શું છે તો કલમ આઠમાં આપેલી છે જાતિ કલમ નવમાં શું આપેલું છે વચન અને કલમ દસમાં આપેલું છે સ્ત્રી અને પુરુષ બરાબર આ લેક્ચર પૂર્ણ થઈ જાય પછી તમને બધું કન્ટેન્ટ લખી લેવાનું છે અને ત્યારબાદ તમારે મોડે ઘરે લખવાની પ્રેક્ટિસ કરવાની છે કે ભાઈ કલમ એકમાં શું હતું કલમ બેમાં શું હતું કલમ ત્રણમાં શું હતું બરાબર ઓકે હવે વાત કરીએ કલમ નંબર આઠ તો કલમ આઠમાં વાત કરી છે જાતિની બરાબર કલમ નવમાં વાત કરી છે વચન અને કલમ દસમાં વાત કરી છે શ્રી અને પુરુષની બરાબર ઓકે ફ્રેન્ડ્સ તો આ બધી કલમની વાત કરું તો આ ત્રણ કલમ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી પણ છતાં આપણે યાદ રાખવાની છે કારણ કે અત્યારે આપણી પાસે ઘણો બધો સમય છે આગળ વાત કરું તો કલમ અગિયારની વાત કરી છે ફ્રેન્ડ્સ તો કલમ અગિયારમાં વાત કરી છે વ્યક્તિ જે આપણા માટે મોસ્ટ એન્ડ મોસ્ટ એમ્પી કલમ કહી શકાય હવે આ કલમ મોસ્ટ આઈએમ્પી કલમ છે કંઈ અગિયારમી કલમ મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમ્પી છે જે ખાસ તમારે યાદ રાખવાની છે કલમ અગિયાર તો કલમ અગિયારમાં શું વાત કરી છે ફ્રેન્ડ્સ વ્યક્તિ આ શબ્દ આપેલો છે તો હવે વ્યક્તિ એટલે કાયદાની ભાષામાં ખાલી વ્યક્તિ એટલે વ્યક્તિ નહીં થાય તો કાયદાની ભાષામાં વ્યક્ વ્યક્તિની અંદર ઘણી બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે તો કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે વ્યક્તિની વ્યાખ્યામાં તે આપણે જોઈ લઈએ તો કલમ અગિયાર વ્યક્તિ વ્યક્તિની વ્યાખ્યામાં વ્યક્તિ ઉપરાંત સંસ્થાનો સમાવેશ થાય છે ફ્રેન્ડ્સ જુઓ ખાલી કોઈ એક વ્યક્તિને વ્યક્તિ કહેવામાં નથી આવતું તો કોઈ પણ સંસ્થા છે બરાબર એ સંપૂર્ણ સંસ્થાને વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે હવે આગળ વાત કરું તો કોઈ કંપની છે બરાબર કોઈ કંપની કોઈ એસોસિએશન કોઈ મંડળ કે મૂર્તિ આ બધાને વ્યક્તિ ગણવામાં આવશે ફ્રેન્ડ્સ કોઈ મૂર્તિને પણ વ્યક્તિ ગણવામાં આવશે ખાસ યાદ રાખવાનું છે આપણા માટે પરીક્ષાલક્ષી મોસ્ટ એન્ડ મોસ્ટ હેમ્પી કોઈ મૂર્તિને પણ અહીં આપણે શું ગણવાનું છે કોઈ મૂર્તિને પણ આપણે ગણીશું વ્યક્તિ બરાબર કોઈ એસોસિએશન છે કોઈ સંસ્થા છે કોઈ કંપની છે કોઈ મંડળ છે આ બધાને આપણે ગણવાનું છે વ્યક્તિ એટલે કલમ અગિયાર મોસ્ટ આઈએમપી વ્યક્તિ અને વ્યક્તિની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે ફ્રેન્ડ્સ એના પહેલાં આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો છે પ્રશ્ન એવો હતો કે નીચેનામાંથી વ્યક્તિની વ્યાખ્યામાં કોનો સમાવેશ થતો નથી તો કંપની હોય એસોસિએશન મંડળ મૂર્તિ આપી હોય તો આ બધાનો સમાવેશ થાય એના સિવાય બીજું કોઈ પણ વસ્તુ આપેલી હોય તો એનો સમાવેશ થતો નથી આગળ વાત કરીએ તો કલમ અગિયાર કલમ અગિયારમાં વાત કરી છે જાહેર જનતા ફ્રેન્ડ્સ કલમ અગિયારમાં શું વાત કરી છે જાહેર જનતા તો જે પણ લોકો સરકારી નોકરીમાં નથી તો એ બધા શું છે જાહેર જનતા છે તો આપણા બધાનો સમાવેશ એમાં થઈ જશે તો આપણા બધાનો સમાવેશ થઈ જશે જાહેર જનતાની અંદર તો આપણે બધા શું છે તો આપણે બધા છે જાહેર જનતા બરાબર આપણે ઘણીવાર વાત કરતા હોય ને કે જાહેરમાં જાહેરમાં જોરથી બોલાય નહીં બરાબર જાહેરમાં વ્યંગ્ય કૃત્ય કરાય નહીં બરાબર તો એ જાહેરમાં જેટલા પણ લોકો છે એ બધાને આપણે શું કહીશું જાહેર જનતા આગળ વાત કરીએ કલમ નંબર ચૌદ કલમ નંબર ચૌદમાં વાત કરી છે સરકારી નોકર જે આપણા માટે પરીક્ષા માટે છે મોસ્ટ આઈમપી મેં પહેલાં વાત કરી કે અગિયાર આપણા માટે આઈમપી છે વ્યક્તિની વ્યાખ્યા એવી રીતે કલમ ચૌદ પણ આપણા માટે આઈમપી છે કલમ ચૌદમાં વાત કરી છે સરકારી નોકર ત્યારબાદ વાત કરીએ છે કલમ સત્તર કલમ સત્તર પણ મોસ્ટ એન્ડ મોસ્ટ એમપી છે ફ્રેન્ડ્સ આપણે આપણે યાદ રાખવાની છે કલમ સત્તરમાં વાત કરી છે સરકાર હવે સરકાર શબ્દ કેન્દ્ર અથવા કોઈ રાજ્ય સરકારનો નિર્દેશ કરે છે હવે સરકારની અંદર આપણા દેશમાં બે જ સરકારો છે બંને સરકાર આની અંદર આવી જશે કેન્દ્ર સરકાર પણ આની અંદર આવી જશે અને રાજ્ય સરકાર પણ આની અંદર આવી જશે તો સૌથી પહેલાં ખાસ તો આપણે યાદ રાખવાનો છે કલમ બાર જેમાં જાહેર જનતાની વાત કરી છે કલમ ચૌદ સરકારી નોકર કલમ સત્તરની વાત કરી છે માત્ર સરકારની ઓકે તો ફરીવાર રિવિઝન કરીએ છીએ કલમ આઠ જાતિ કલમ નવ વચન કલમ દસ શ્રી પુરુષ કલમ અગિયાર વ્યક્તિ ખાસ યાદ રાખો વ્યક્તિની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તો સંસ્થાનો સમાવેશ થાય છે સંસ્થાની સાથે સાથે કંપનીનો સમાવેશ થાય છે એસોસિએશનનો સમાવેશ થાય છે મંડળ અને મૂર્તિ આ બધી વસ્તુ આપણે શેની અંદર લઈ લેવાની છે તો વ્યક્તિની વ્યાખ્યામાં આપણે આ બધી વસ્તુ લઈ લેવાની છે ફ્રેન્ડ્સ તમને કોઈ પણ મુજવતો પ્રશ્ન હોય તો તમારે મને નીચે કમેન્ટમાં પ્રશ્ન પૂછવાનો છે અને બીજા વિષયો પણ તમારે હજી બીજા વિષયોમાં તમને અડચન હોય જે વિષયમાં નહીં ખ્યાલ આવતો હોય તો એના પણ હું લેક્ચર તમારા માટે બનાવવા માટે રેડી છું ફ્રેન્ડ્સ બરાબર તો તમારે મને ખાસ કરીને તમારા અમૂલ્ય અભિપ્રાય કમેન્ટની અંદર આપવાના છે બીજું જે લોકોએ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જરૂરથી બે લાયકોન દબાવજો અને જો તમને આ બધું ઇમ્પોર્ટન્ટ લાગતું હોય આ માહિતીમાં તમને એવું લાગતું હોય કે પરીક્ષા માટે અમારા માટે આ ખૂબ જ અગત્યની છે તેમજ તમારા ફ્રેન્ડ્સને પણ આ કામ લાગી શકે છે તો એ લોકો જોડે પણ આ માહિતીને શેર કરો ઓકે હવે આગળ વાત કરીએ છીએ આપણે કલમ આઠમાં જાતિ નવ વચન દસ સ્ત્રી પુરુષ કલમ અગિયાર વ્યક્તિ બાર જાહેર જનતા ચૌદ સરકારી નોકર અને કલમ સત્તર સરકારી નોકર તો આઈમપી કલમો કંઈ કંઈ થઈ તો કલમ અગિયાર વ્યક્તિ આપણા માટે આઈમપી છે તેમજ કલમ ચૌદ સરકારી નોકર આપણ આપણા માટે આઈમપી છે અને કલમ સત્તર આપણ સરકાર આપણ આપણા માટે આઈ એમપી છે હવે સરકાર સત્તરમાં છે સરકાર યાદ રહેશે સત્તર સરકાર સત્તર સરકાર યાદ રાખવાનું છે ચૌદમાં સરકારી નોકર હવે કલમ ચૌદમાં જે સરકારી નોકરની વાત કરી છે તમને ખ્યાલ આવી ગયો હશે કે સરકારી નોકર એટલે શું બરાબર જેને સરકારે રિક્રુટ કર્યા હોય સાથે સાથે સરકારના કામ કરતો હોય અને એ પગાર અને ભથ્થું જે પણ મેળવતું હોય તે સરકાર તરફથી મેળવતું હોય તો એને આપણે શું કહેશું સરકારી નોકર બરાબર ઓકે ફ્રેન્ડ્સ આગળ વાત કરીએ કલમ અઢાર કલમ અઢારમાં વાત કરી છે ભારત જે પણ આપણા માટે ખૂબ જ અગત્યને ઇમ્પોર્ટન્ટ કલમ છે અને આઈએમપી કલમ છે આપણા માટે કલમ અઢારમાં શું આપેલું છે ભારત ભારત એટલે જમ્મુ કાશ્મીર સિવાયનું રાજ્ય ક્ષેત્ર ફ્રેન્ડ્સ હવે જમ્મુ કાશ્મીર ત્રણસો સિત્તેર નંબરની કલમ મુજબનો સમાવેશ ભારતમાં પૂર્ણપણે થઈ ગયો છે પણ છતાં હજુ સુધી એની અંદર કોઈ સુધારા થયા નથી એટલે આપણે કલમ અઢાર ભારત એટલે જમ્મુ કાશ્મીર સિવાયનું રાજ્ય ક્ષેત્ર ગણીશું તો ફ્રેન્ડ્સ હજી ફાસ્ટ આપણે યાદ કરી લઈએ કઈ કઈ આપણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમો હતી તો આપણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમ હતી નંબર દસ શ્રી પુરુષ કલમ દસ અગિયાર વ્યક્તિ હતી બરાબર ત્યારબાદ વાત કરીએ તો ચૌદ સરકારી નોકર સત્તર સરકાર અને અઢારની અંદર છે ભારત હવે ઓગણીસ પણ આપણા માટે મોસ્ટ ટાઈમ જેની અંદર વાત કરી છે ન્યાયાધીશ બરાબર બધાને ખબર છે ન્યાયાધીશ એટલે શું કલમ વીસની અંદર વાત કરી છે કોર્ટ કે ન્યાયાલય તો ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખવાનું છે કલમ ઓગણીસમાં પહેલાં ન્યાયાધીશ આવશે પછી કોર્ટ આવશે ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે પહેલાં ન્યાયાલય અને પછી ન્યાયાધીશ તો ફ્રેન્ડ યાદ રાખો પહેલાં ન્યાયાધીશ કલમ ઓગણીસ પહેલાં ન્યાયાધીશ અને પછી કલમ વીસની અંદર યાદ રાખવાનું છે ન્યાયાલય બરાબર ત્યારબાદ કલમ એકવીસ એકવીસની અંદર વાત કરી છે રાજ્ય સેવક એટલે જાહેર નોકર આપણે આપણા માટે મોસ્ટ એન્ડ મોસ્ટ એમ પી ફ્રેન્ડ્સ કલમ ચૌદમાં આપણે વાત કરી ગયા એમાં હતું સરકારી નોકર એની અંદર શું હતું ફ્રેન્ડ્સ તો એની અંદર હતું સરકારી નોકર અને કલમ એકવીસમાં આપણે જોઈએ તો એની અંદર વાત કરી છે રાજ્ય સેવક જાહેર નોકર તો બેમાં શું ફરક છે સરકારી નોકર અને રાજ્ય સેવકમાં શું ફરક છે તો ફ્રેન્ડ્સ યાદ રાખો જે સરકારી નોકર છે એ કમ્પલસરી રાજ્ય સેવક છે પણ દરેક રાજ્ય સેવક આ સરકારી નોકર નથી ફરી એક વખત બોલું છું ધ્યાનથી સાંભળજો દરેક સરકારી નોકર આ રાજ્ય સેવક છે પણ દરેક રાજ્ય સેવક આ સરકારી નોકર નથી એટલે દરેક સરકારી નોકર આ રાજ્યની સેવા કરે છે એમ કહી શકાય અને રાજ્ય સેવક પણ રાજ્યની સેવા જ કરતા હોય છે પણ યાદ રાખો રાજ્ય સેવક આ સરકાર પાસેથી ઘણીવાર ઘણા રાજ્ય સેવક સરકાર પાસેથી વેતન મેળવતા નથી ઘણીવાર સરકારે કોઈ વ્યક્તિઓને કોન્ટ્રાક્ટ આપેલો હોય બરાબર તો એ લોકો સરકારી નોકર નહીં ગણાય જેને કોન્ટ્રાક્ટ આપેલો હોય તે પણ એ લોકો રાજ્ય સેવક તો ગણાય જ છે બરાબર એટલે દરેક સરકારી નોકર આ રાજ્ય સેવક છે પણ દરેક રાજ્ય સેવક આ સરકારી નોકર નથી એટલે કલમ ચૌદની વાત કરીએ તો સરકારી નોકર અને કલમ એકવીસની વાત કરીએ તો રાજ્ય સેવક આઈ હોપ તમને બધાને યાદ રહી ગયો છે કલમ સત્તર સરકાર યાદ રહેશે કલમ સત્તર સરકાર કલમ અઢાર ભારત કલમ ઓગણીસ ન્યાયાધીશ કલમ વીસ કોર્ટ કલમ એકવીસ રાજ્ય સેવક યાદ રહી જશે ફ્રેન્ડ્સ રાજ્ય સેવકની વ્યાખ્યા પણ ઓકે હવે આગળ વાત કરીએ છીએ આ રાજ્ય સેવકની વ્યાખ્યા આપેલી છે અહીંયા દરેક સરકારી અધિકારી કે જેણે કાયદાકીય રીતે અમુક સત્તા ધરાવતો હોય તેવા તમામ અધિકારીઓને રાજ્ય સેવક ગણી શકાય દરેક સરકારી અધિકારી કે જેણે કાયદાકીય રીતે અમુક સત્તા ધરાવતો હોય તેવા તમામ અધિકારીઓને રાજ્ય સેવક ગણી શકાય ઘણા લોકો કાયદાકીય રીતે સત્તા ધરાવે છે તમામને આપણે શું ગણીશું રાજ્ય સેવક હવે સરકારી નોકર કાયદાકીય રીતે થોડી ઘણી સત્તા ધરાવતા હોય જેમ કે પોલીસ અધિકારી છે મામલતદાર છે કલેક્ટર છે આ બધા સરકારી નોકર છે સાથે સાથે એ લોકો પાસે કંઈકને કંઈક થોડી ઘણી કાયદાકીય સત્તા છે તો આ લોકો શું કહેવાય રાજ્ય સેવક ઓકે ફ્રેન્ડ્સ હવે આગળ વાત કરીએ છીએ મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમ છે આપણા માટે કલમ બાવીસ અને એની અંદર વાત કરીએ છીએ જંગમ મિલકત મોસ્ટ એમ પી કલમ છે ફ્રેન્ડ્સ યાદ રાખવાની છે જંગમ મિલકત ફ્રેન્ડ્સ આપણે એ જોઈ લઈએ કે જંગમ મિલકત એટલે શું જંગમ મિલકતની અહીં વ્યાખ્યા આપેલી છે જંગમ મિલકતમાં જમીન અને જમીન સાથે જોડાયેલ વસ્તુ સિવાયની દરેક પ્રકારની મિલકતનો સમાવેશ કરવાનો આશય છે ફ્રેન્ડ્સ જંગમ મિલકત એટલે શું તો જંગમ મિલકત એટલે જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુ સિવાયની દરેક પ્રકારની મિલકતનો સમાવેશ કરવાનો આશય છે હવે જે વસ્તુ જમીન સાથે જોડાયેલી છે કે જમીન છે તો એ વસ્તુને આપણે જંગમ મિલકત કહેવાની નથી એના સિવાયની બધી મિલકત આ જંગમ મિલકત કહેવાશે એનો ફ્રેન્ડ્સ કે જે વસ્તુની આપણે ચોરી કરી શકીએ જે વસ્તુની ચોરી થઈ જાય એને આપણે કહીશું જંગમ મિલકત જો ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ એકદમ ઈઝી લેંગ્વેજમાં આને સમજવાનો પ્રયત્ન કરીએ તો જે વસ્તુની ચોરી થઈ જાય એ બધી વસ્તુ શેમાં આવશે જંગમ મિલકતમાં ધારો કે તમારું મોબાઈલ તમારું પર્સ તમારું કોઈક ડોક્યુમેન્ટ્સ હોય એને તમારી ઘરના કંઈ ઇક્વિપમેન્ટ્સ હોય તમારી કાર હોય ફોર વ્હીલ ટુ વ્હીલ હોય તો આ બધી વસ્તુઓની ચોરી થઈ જાય તો આ બધી વસ્તુઓ શું કહેવાશે જંગમ મિલકત તો ફ્રેન્ડ્સ મકાન તો કોઈ ચોરી કરતું નથી એટલે મકાન શું થઈ ગયું મકાન આ જંગમ મિલકત નથી હવે મકાન સાથે જોડાયેલી વસ્તુઓ એ પણ જંગ સોરી જમીન સાથે જોડાયેલી વસ્તુઓ તો એ પણ જંગમ મિલકત નથી હવે જમીન સાથે જોડાયેલી વસ્તુ છે મકાન આ હોપ તમને જંગમ મિલકત ક્લિયર થઈ ગયું છે આગળ વાત કરીએ છીએ ફ્રેન્ડ્સ તો કલમ ચોવીસ કલમ ચોવીસની અંદર વાત કરેલી છે બદ દાનતથી હવે જો આપણી દાનત સારી નહીં હોય તો એને કહેવાશે બદ દાનત તો કલમ ચોવીસ એટલે બદ દાનતથી ખાલી યાદ રાખવાનું છે કલમ ચોવીસ નથી કલમ પચીસ કપટપૂર્વક કલમ ઓગણત્રીસની અંદર આપેલું છે દસ્તાવેજ હવે આ કલમ આપણા માટે મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કલમ ઓગણત્રીસ દસ્તાવેજ આઈએમપી કલમ છે તો ફ્રેન્ડ દસ્તાવેજમાં કઈ કઈ વસ્તુ જેવી રીતે અગિયાર કલમ અગિયારમાં આપણે વાત કરીએ કે ભાઈ વ્યક્તિની વ્યાખ્યામાં શું શું આવે છે તો વ્યક્તિની વ્યાખ્યામાં આવે છે મંડળ એસોસિએશન મૂર્તિ વ્યક્તિની વ્યાખ્યામાં આ બધી વસ્તુઓ આવે છે તો કલમ ઓગણત્રીસની અંદર જે દસ્તાવેજ આપેલો છે તો એ દસ્તાવેજની અંદર કઈ કઈ વસ્તુ આવશે તો પુરાવામાં વાપરી શકાય તેવા આંકડાઓ અક્ષરો નિશાનીઓ લખાણ દસ્તાવેજ ગણાશે એટલે કોર્ટ પુરાવા તરીકે વાપરી શકે પોલીસ પ્રૂફ તરીકે પુરાવા તરીકે વાપરી શકે આ બધી વસ્તુઓ એટલે આંકડાઓ અક્ષરો નિશાનીઓ લખાણ અને દસ્તાવેજ કોઈ નિશાની કરેલી હોય તો એને પણ આપણે પુરાવા તરીકે વાપરી શકીએ છીએ કોઈ દસ્તાવેજ હોય તો એને પણ આપણે પુરાવા તરીકે કોર્ટની અંદર રજૂ કરી શકીએ છીએ કોઈ લખાણ લખેલા હોય એને પણ પુરાવાને પુરાવા તરીકે આપણે રજૂ કરીએ છીએ કોઈ આંકડાઓને પણ આપણે પુરાવા તરીકે રજૂ કરી શકીએ છીએ તમે બધા મૂવી જોતા હોય તો એની અંદર આપણે જોઈએ છીએ હંમેશા કે કોર્ટની અંદર બધા દસ્તાવેજ રજૂ કરવામાં આવે અને કોર્ટને દસ્તાવેજ સિવાય બીજું કોઈ માન્ય નથી બરાબર તો દસ્તાવેજમાં પણ કોર્ટ જે અક્ષર છે લખાણ છે કોઈક નિશાની છે આ બધી વસ્તુઓને ગ્રાહ્ય રાખે છે તો કલમ ઓગણત્રીસમાં દસ્તાવેજની આપણને વ્યાખ્યા આપેલી છે જે મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણને યાદ રાખવી પડશે આગળ વાત કરું તો કલમ ઓગણત્રીસ એ ફ્રેન્ડ્સ કલમ ઓગણત્રીસ એમાં ઇલેક્ટ્રોનિક દસ્તાવેજની વાત કરેલી છે ફ્રેન્ડ્સ કલમ ઓગણત્રીસ એમાં છેની વાત કરેલી છે ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ તો ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ એટલે કોઈ વિડીયો હશે આપણી પાસે કોઈ ફોટો હોય કોઈ ફૂટેજ હોય તો એના આધારે કોર્ટ સુનવાઈ કરી શકે છે એના આધારે કોર્ટ કોઈને કોઈ ચુકાદો આપી શકે તો એને ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ તો ઓગણત્રીસ એ આ ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો વિકાસ થયા પછી ઉમેરવામાં આવેલી છે પણ જ્યારે આઈપીસી તૈયાર થયું હતું ત્યારે એ ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું એટલું બધું એટલે એટલી બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ત્યારે હતી નહીં તો હવે બધા પાસે મોબાઈલ્સ છે કેમેરા સીસીટીવી ફૂટેજ બરાબર મોબાઈલની અંદર ફોટો કેમેરા બધી વસ્તુ હોય તો એનાથી કોટ પણ હવે ઇલેક્ટ્રોનિક વસ્તુઓને દસ્તાવેજ તરીકે માન્ય રાખે છે એટલે આઈપીસીની કલમ ઓગણત્રીસ એની અંદર ઇલેક્ટ્રોનિક દસ્તાવેજને ઉમેરવામાં આવેલી છે ઓકે ફ્રેન્ડ્સ તો આજના લેક્ચરમાં આપણે આપણું રાખીએ છીએ પણ લેક્ચર પૂર્ણ કરતાં પહેલાં હું તમને બધી વસ્તુ ફરીવાર રિવિઝન કરાવી દઉં છું કઈ કઈ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તે પણ આપણે પહેલાં જોઈ લઈએ છીએ તો આ બધી કલમમાં દેખાય તમને આઠ નવ દસ અગિયારમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કલમ કઈ હતી કલમ અગિયાર વ્યક્તિ મોસ્ટ એન્ડ મોસ્ટ એમ્પી ત્યારબાદ કઉ કલમ નંબર ચૌદ અને કલમ નંબર સત્તર મોસ્ટ એમ્પી કલમ ચૌદ સરકારી નોકર કલમ સત્તર સરકાર સત્તર સરકાર આવું દસ બાર વખત બોલશો એટલે ક્લિયર થઈ જશે કલમ ચૌદ સરકારી નોકર કલમ સત્તર સરકાર કલમ અઢારની અંદર વાત કરી છે ભારત ભારત એટલે જમ્મુ કાશ્મીર સિવાયનું ક્ષેત્ર કલમ અઢાર પણ આપણે યાદ રાખવાની છે ભારત સત્તર સરકાર અઢાર ભારત કલમ ઓગણીસમાં વાત કરી છે ન્યાયાધીશ ફ્રેન્ડ્સ હજી પણ અહીંયા કહું છું બીજી વાર કહું છું યાદ રાખો પહેલાં ન્યાયાધીશ આવે પછી ન્યાયાલય આવે એટલે ઓગણીસમાં ન્યાયાધીશ વીસમાં ન્યાયાલય એકવીસમાં રાજ્યસેવક એટલે જાહેર નોકર કલમ બાવીસમાં જંગમ મિલકતની વાત કરી છે કલમ ચોવીસમાં બદ દાનતથી વાત કરી છે કલમ પચીસમાં કપટપૂર્વક કલમ ઓગણત્રીસ દસ્તાવેજ ફ્રેન્ડ્સ ચોવીસ પચીસને ભલે તમે યાદ ન રાખો પણ કલમ ચોવીસ અને ઓગણત્રીસને ખાસ યાદ રાખજો કલમ ચોવીસ બદ દાનતથી કલમ ઓગણત્રીસ દસ્તાવેજ તો દસ્તાવેજ કઈ કઈ વસ્તુઓ છે તે પણ યાદ રાખો પરીક્ષામાં પૂછાય છે નીચેનામાંથી કઈ વસ્તુ દસ્તાવેજ તરીકે માન્ય નથી કે નીચેનામાંથી કઈ વસ્તુ દસ્તાવેજ તરીકે માન્ય છે અને ઓગણત્રીસ એ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ તો ફ્રેન્ડ્સ ખરેખર તમને આ મારો લેક્ચર આજે સારો લાગ્યો હોય તમને કંઈક શીખવાનું મળ્યું હોય તો જરૂરથી મિત્રો લાઇક કરજો કે તમારા લાઇકથી તમારા કમેન્ટથી અને શેરથી તમને મોટિવેશન મળતું હોય છે એટલે તમને જરૂરથી લાઇક કરવાનું છે અને તમારા જે પણ અમૂલ્ય અભિપ્રાય છે એ કમેન્ટની અંદર લખવાના છે તમને લેક્ચર કેવો લાગ્યો અને આની અંદર કંઈક ક્ષતિ હોય તો પણ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે બિંદાસ તમારા તમારા ભાઈ તરીકે તમને મારે કમેન્ટમાં જણાવવાનું છે કે તમને આ લેક્ચર કેવો લાગ્યો ઓકે ફ્રેન્ડ્સ તો હજી પણ જે લોકો એ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો હજી પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બીજી વાત તમે આઈપીસીની કોઈપણ પ્રકારની ચિંતા ના કરશો આઈપીસીના તમારા બધા લેક્ચર હું કમ્પ્લીટ કરી દઈશ જે જે લેક્ચર સિરીઝ મેં શરૂ કરેલી છે તો એને પૂર્ણ કરવાની પણ જવાબદારી મારી છે હું કમ્પ્લીટપણે આખું આઈપીસી સીઆરપીસી એવિડન્સ ઇવિડન્સ એક્ટ કમ્પ્લીટ કરી દઈશ સાથે સાથે આપણે જનરલ સાયન્સની પણ લેક્ચર સિરીઝ શરૂ કરેલી છે જનરલ સાયન્સની લેક્ચર સિરીઝ શરૂ કરવા પાછળનું રીઝન છે કે જે લોકો પોલીસ સિવાયની તૈયારી કરે છે એના માટે પણ એ લેક્ચર એ લોકો જોઈ શકે અને બીજી વસ્તુ જનરલ સાયન્સના બારથી પંદર પ્રશ્નો કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાય છે તો આપણા માટે એ લેક્ચર સિરીઝ પણ ખૂબ જ અગત્યની છે એટલે સાથે સાથે તમે જનરલ સાયન્સના પણ લેક્ચર જોતા જાઓ એના બેથી ત્રણ લેક્ચર મુકાઈ ગયા છે અને જનરલ સાયન્સ અંદર બાયોલોજી આપણે સ્ટાર્ટ કર્યું છે અને કોન્સ્ટેબલની પરીક્ષામાં ખૂબ જ પ્રશ્નો એમાંથી નીકળે છે તેમજ પીએસઆઈની પરીક્ષા પણ ઘણા પ્રશ્નો એમાંથી પૂછાય છે એટલે ફ્રેન્ડ્સ આપણે મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત સત્યમેવ જયતે ઘરે રહો સુરક્ષિત રહો અને દેશને આ કોરોના વાયરસની મહામારીમાંથી બચાવવા માટે તમારાથી બને એટલા શક્ય એટલા પ્રયત્ન કરો પણ તમારો સૌથી પહેલો પ્રયાસ ઘરે રહેવાનો હોવો જોઈએ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો